ચલો વિદ્યાર્થી મિત્રો મજામાં વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર પાંચ મેગ્નેટિઝમ અથવા તો ચુંબકત્વ અને દ્રવ્ય વિશે વાત કરીએ છીએ એના વિશે પ્રાથમિક પ્રસ્તાવના છે મિત્રો તમે જોઈ ચુંબકના લક્ષણો છે તો હવે જે બોર્ડ એટલે કે બે હજાર મિત્રો એકવીસમાં જે જે ટોપિક છે આ ચેપ્ટરમાંથી દૂર કરવામાં આવ્યા છે એ ટોપિકની પહેલાં ચર્ચા કરીએ કે ટોપિક નંબર પાંચ પોઈન્ટ બે બે ની અંદર ગજીયા ચુંબકને અથવા તો સોલેનોઇનને સમતુલ્ય રૂપે ગજીઓ ચુંબક ગજીયો ચુંબક કોને સમતુલ્ય મિત્રો સોલેનોયને જે ટોપિક બોર્ડ તરફથી દૂર કરવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો પાંચ પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ એટલે કે એના પછીનો જ ટોપિક નિમિત ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકવામાં આવે એટલે કે દિધ્રુવીને મૂકવામાં આવે ત્યારે જોવા મળતી અસર પરંતુ આ જો ટોપિક ભલે દૂર કરવામાં આવ્યો મિત્રો પરંતુ આના ઇક્વેશન છે આપણે યાદ રાખવા પડશે ઓકે આ બે ટોપિક દૂર કરવામાં આવ્યો ત્યારબાદ પાંચ પોઈન્ટ છ ટોપિક મિત્રો એટલે કે ચુંબકીના ગુણધર્મો કયો ટોપિક છે મિત્રો ચુંબકીય દ્રવ્યના ગુણધર્મો અથવા તો દ્રવ્યોના ચુંબકીય ગુણધર્મો ઓકે એમની અંદર પણ બીજા બે ટોપિક દૂર કરવામાં આવ્યા છે કયા કયા પેલો પેરામેગ્નેટિઝમ ત્યારબાદ ડાયામેગ્નેટિઝમ તો આ રીતે એક બે ત્રણ ચાર ને પાંચ આ ટોપિકમાંથી અથવા તો આ ચેપ્ટરમાંથી ટોપિક દૂર કરવામાં આવ્યા છે એટલે કે બે હજાર એકવીસ બોર્ડમાં આ થિયરી પૂછી શકાય નહીં તો જો આ ચેપ્ટરમાંથી થિયરી પૂછવી હોય તો કયા કયા પ્રશ્નો વિધા એક મેગ્નેટિઝમ એટલે મેગ્નેટિક તીવ્રતામાંથી વધે ચુંબકીય ક્ષેત્રની લક્ષણ લાક્ષણિકતા વધે અથવા ફેરા મેગ્નેટિઝમ વધે હવે અમારે એક્ઝામ્પલની વાત કરવી છે કે એક્ઝામ્પલમાં કયા કયા દૂર કરવામાં આવ્યા છે વન ટુ થ્રી ફોર ફાઈવ અને છેલ્લું ઉદાહરણ છે અગિયાર તો આ પાંચ ઉદાહરણ છે એ બોર્ડ દ્વારા દૂર કરવામાં આવ્યા છે અને એક્સરસાઇઝ એક્ઝામ્પલમાં જો ધ્યાન આપવામાં આવે તો એક્સરસાઈઝ એક્ઝામ્પલ છે મિત્રો ત્રણ થી પચીસ સુધી આ ચેપ્ટરના મોટા ભાગના ઉદાહરણના દાખલા જતા રહ્યા અને સ્વાધ્યાયના દાખલા જતા રહ્યા ટોટલ અગિયાર અને પચીસ છત્રીસ છે મિત્રો એમાંથી આ છ અને બાવીસ એટલે અઠ્યાવીસ મિત્રો આઠ થી દસ દાખલા તમારે કરવાના માત્ર શેના માટે મિત્રો બોર્ડ માટે હવે ધ્યાન આપજો કે આપણે માત્ર બોર્ડ ની તૈયારી કરતા નથી સાથે સાથે વાત કરીએ છીએ સારામાં સારો સ્કોર કરવાનો છે માત્ર બોર્ડ ઇમ્પોર્ટન્ટ નથી જી નીટ અને સાથે સાથે ગુજકેટ પણ ઇમ્પોર્ટન્ટ છે ઓકે તેમાં પણ સારામાં સારા માર્ક્સ લાવવા છે એટલે આપણે મિત્રો એ જે થિયરી છે એ સ્કીપ કરવાને બદલે એનો જે કોન્સેપ્ટ છે મિત્રો એ કોન્સેપ્ટ યાદ રાખશું ઓકે ક્લિયર તો પહેલો જે કોન્સેપ્ટ છે મિત્રો એ સમતુલ્ય ચુંબક શું નામ છે મિત્રો સોલેડોડ ને સમતુલય ગજ્યો ચુંબક ધારો કે આ સોલેડ બનાવવામાં આવે આ રીતના મિત્રો સમજો ખાસ આ રીતનો મેં સોલેનોઇડ બનાવ્યો જોનો એક આટો લેવામાં આવે તો ગજો ચુંબક એવી તો જો ઘણા બધા રીતે કાપવામાં આવે આ છે અથવા તો વર્તુળાકાર માર્ગ કાપવામાં આવે તો સિંગલ રૂપી ગજો ચુંબક બની જતો હોય ઓકે પણ આ કેવો ભાગ છે સોલેનોઇડ એટલે વર્તુળાકાર માર્ગ અથવા તો વર્તુળાકાર પ્રવાહ ધારિત કુચળું ક્લિયર આટાની સંખ્યા કેટલી છે મિત્રો એન આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે એ અથવા તો કુલ ક્ષેત્રફળ કેટલું છે એ વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય આ તો આ જે છે એના કેન્દ્રથી મિત્રો મારે જાણવું છે અક્ષ પર પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જાણવું છે ધારો કે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે અંદર ક્લિયર ટોટલ લંબાઈ એલ એલ એટલે કુલ લંબાઈ કેટલી થઈ મિત્રો ટુ એલ થઈ આથી પી સુધીનું અંતર મિત્રો કેટલું છે આર

નથી આખું અંતર એલ છે અને કેન્દ્ર થી પી સુધીનું અંતર કેટલું છે મિત્રો આર છે તો આ અંતર કેટલું થાય મને કયો આટલું એક્સ આ ટોટલ આર તો શું આવશે આર માઇનસ એક્સ નો ઓકે એટલી વસ્તુ મેં લખી હવે આપણે ચેપ્ટર નંબર માં ચુંબકીય ક્ષેત્ર ભણેલા એમનું સૂત્ર આવું કંઈક હતું અંતર હોય અથવા તો જે જ્યાંનો આપણે વાત કરતા હોય ત્યાંથી અંતર હોય પરંતુ અહીં આર છેદ અથવા તો સૂક્ષ્મ કવ છે તો ચુંબકીય ક્ષેત્ર પણ કેવું આવશે મિત્રો સૂક્ષ્મ આવે તો મ્યુ ઝીરો આટાની સંખ્યા કેટલા આવશે મિત્રો આર માઇનસ એક્સ નો સ્કવેર આખાની કેટલી ઘાત ત્રણ દુતીયાંશ હવે ખાસ ધ્યાન આપજો અહી આટાની સંખ્યા મિત્રો એન છે

ઓકે અને જો મારે કુલ ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો બંને બાજુ શું કરીશ હું સંકલન કરીશ ક્યાંથી ક્યાં માઇનસ એલ થી પ્લસ એલ સુધી ઓકે ઓકે

ટોટલ એ પણ દૂર થાય એક્સ પણ દૂર થાય તો આ રીતે મને શું મળે છે ચુંબકીય ક્ષેત્ર મળે છે હવે ચુંબકીય ક્ષેત્રમાં ધ્યાન આપજો ખાસ મ્યુઝીરો એનઆઈ સ્કવેર

ઇન્ટુ ટુ એલ એટલે એકમ લંબાઈ દીઠ આટા ઇન્ટુ ટુ એલ એટલે આટાની સંખ્યા થઈ શું થઈ મિત્રો આટાની સંખ્યા એન ત્યારબાદ એ એટલે આ એ સ્કવેર એ આ એટલે પ્રવાહ જો ઉપર મિત્રો હું પાય વડે ગુણું તો પાય સ્કવેર આઈ એને એલ એટલે એલ લખી શકાય છેદમાં પણ

મ્યુ જીરો એમના છેદમાં ટુ પાયું ટુ નીચે પણ એમ છેદમાં ફોર પાય આરઘન એમ ની આગળ મારે બે વડે ગુણું પડે આ કોના માટે છે મિત્રો અક્ષ તો આ જ રીતે મારે જો વિશ્વ રેખા પર ચુંબકીય ક્ષેત્ર જાણવું હોય તો ન્યુઝીરો વિદ્યુત ક્ષેત્રના કારણે ચુંબકીય ક્ષેત્ર મળતું હતું એના જેવું સોરી વિદ્યુત ક્ષેત્ર મળતું હતું ઈજ ઇક્વલ ટુ ટુ કેપી છેદમાં આરઘન અથવા kp ના છેદ માં આરઘન

જે રીતે ચુંબકીય ક્ વિન ફોર પાય પી ના છેદમાં આર સ્ક્ર એટલે કે ધ્રુવમાં કે આ રીતની છે બંને વસે સમયતા છે મિત્રો હવે પછી મિત્રો ને મૂકવામાં આવે અથવા તો ડાયપોલ મોમેન્ટ પણ કેવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ત્યારે કેવી અસર ઉદ્ભવે છે એના વિશે વાત કરવી છે ધારો કે અહીં એ ધ્રુવ અને એન ધ્રુવ કેટલાના ખૂણે છે મિત્રો થીટાના ખૂણે છે એયો ટોપિક નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ પણ કેવી મેગ્નેટિક ડાયપોલ ઓકે તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એમ મોમેન્ટ ધરાવતી ડાયપોલ મોમેન્ટ મૂકવામાં આવે જેમની જડત્વની છાક માત્રા આઈજી છે પ્રવાહ આઈ હોય છે મિત્રો ઓકે અને એના કારણે ટોર્ક ઉદ્ભવે જો આ રીતે મિત્રો ડાયપોલ મોમેન્ટ મૂકવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રના કારણે આ રીતે સ્થાનાંતર થતો મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે પરંતુ આની અંદર પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે જે પુનઃસ્થાપક ટોર્ક છે મિત્રો એની પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતું હોય જો તમે એની વિરુદ્ધ દિશામાં કાર્ય કરાવો આ રીતે તો પુનઃસ્થાપક ટોર્ક વિરુદ્ધ દિશામાં લાગે એટલે કે જ્યારે મિત્રો આપણું ટોર્ક મળે છે શું મળે મિત્રો ટાવ એટલે કે એમ ક્રોસ બી અથવા તો એમ બી સાઈન ઓકે તો જ્યારે પણ એમ બી સાઈન મળે છે તે માઇનસ એમ બી બની જાય કારણ કે આ ટોર્ક છે એની સામે કયું ટોર્ક ઉદ્ભવે પુનઃ સ્થાપક ટોર્ક જેને આપણે આ આલ્ફા વડે દર્શાવશું આ એટલે

તો માત્રા લખી ટુ થી ઓકે આ રીતે મને એક સમીકરણ મળે છે જે સમીકરણ મિત્રો સરળ આવર્ત ગતિ દર્શાવે છે સરળ આવર્ત ગતિ એટલે કઈ મિત્રો તો છેદમાં આઈજી લખાય શું લખાય મિત્રો એમબી ના છેદમાં આઈજી લખાય છેદમાં ટી પણ વર્ગ છે મિત્રો એટલે ફોર પાય સ્કવેર

મળશે ક્લિયર હજી જો મિત્રો મારે એના પરથી જુદી જુદી માહિતી મારે મેળવવી હોય તો મેળવી શકું કઈ કઈ માહિતી મળશે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ એમબી ના છેદમાં આઈજી પરંતુ કેવું થઈ જાય વર્ગમૂળમાં ઓમેગા એટલે ટુ પાઈ ના છેદમાં ટી તો ટી ઇઝ ઇક્વલ ટુ મને શું મળી જાય આવૃત્તિ મળે આ રીતના જુદા જુદા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે હવે આપણો ક્વેશ્ચન ઈ છે આ રીતની જે મોમેન્ટ હતી મિત્રો એને હું ઉપરની દિશામાં સ્થાનાંતર કરાવું તો આ જે કરેલું કાર્ય છે મિત્રો એ કાર્ય ક્યાં સંગ્રહ પામે તો આપણો જવાબ છે મિત્રો કે કરેલું કાર્ય છે વ્યર્થ જતું નથી તો કાર્ય છે મિત્રો એ કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે તો સ્થિતિ ઉર્જા એટલે કઈ આવશે મિત્રો

તો આ મારું જે સૂત્ર મળ્યુંનસ એમ ડોટ બી જો કોટા ન લખવું હોય તો ડોટ ગુણાકાર પણ લખી શકાય અને જો અમુક ખૂણાથી અમુક ખૂણા સુધી સ્થાનાંતર થતું હોય થીટા વન થી થી ટુ તો તમારું સૂત્ર આવશે એમ બી નીચેની આગળ માઇનસની કોીટા ટુ માઇનસ કોન કાર્ય અથવા તો સ્થિતિ ઉર્જા તમે લઈ શકો છો ક્લિયર આ તમારી કઈ વાત થઈ જે બોર્ડ દ્વારા ટોપિક દૂર કરવામાં આવશે તેમની વાત થઈ હવે કે સ્થિતિ છે એ ક્યારે ક્યારે મળે મળે એટલે મેક્સિમમ ટુ ત્રણ બરાબર 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 અને નાઇન્ટી જો એકસો એસી હોય મિત્રો તો શું થાય કોસ એકસો એસી માઇનસ વન માઇનસ માઇનસ પ્લસ એટલે કેવી આવશે એકસો એસી નો જયારે ખૂણો હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેવી હોય મેક્સિમમ એટલે આ રીતે જયારે તમારી મોમેન્ટ જે છે એને તમે ક્યાં મિત્રો આ રીતે લઈ જાઓ ત્યારે મેક્સિમમ સ્થિતિ ઉર્જા હોય અને જેવું તમે દૂર કરો એટલે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે એટલે મહત્તમ સ્થિતિ ઉર્જા પરંતુ કેવી હોય અસ્થાયી હોય છે મિત્રો સમજો ખાસ અને જ્યારે મિનિમમ સ્થિતિ ઊર્જા ક્યારે હોય જીરો નો ખૂણો હોય ત્યારે પણ કેવી મિત્રો સ્થાયી કોઈ પણ સિચ્યુએશન માં છે એ મૂળ સ્થાને આવવા પ્રયત્ન કરશે અને નેવું નો ખૂણો હોય ત્યારે કઈ પ્રશ્ન આવતો નથી કેવી છે લંબ અથવા તો શૂન્ય સ્થિતિ ઊર્જા ક્લિયર તો આ રીતે તમારે વાત થઈ હવે મારે વાત કરવી છે કે મેગ્નેટિઝમ અને ઇલેક્ટ્રોસ્ટેટિક અથવા તો વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્ર વચ્ચેના જે પેરામીટર છે એમની મારે સરખામણી કરવી છે જેની સરખામણી કરવી મિત્રો પેરામીટરની ઓકે તો સૌ પ્રથમ તો વિદ્યુત આ બાજુ ચુંબક લખું છું સમજો ખાસ વિદ્યુતમાં મિત્રો વન અપોન એફ સાયલન નોટ હોય છે ફોર પાય ફોર પાય કોમન હોય છે લખવાની જરૂર નથી અચળાંક સૌ મેં અચળાંક વિશે વાત કરી તો તો નોટ હોય હોય છે છે અંશ છેદમાં અંશમાં હોય આ છેદમાં હોય તો અંશમાં ઓકે ત્યારબાદ મોમેન્ટ વિદ્યુતશાસ્ત્રમાં ડાયપોલ મોમેન્ટ નેશન ઓર્ડ પી વડે ચુંબકીય શાસ્ત્રમાં વડે દર્શાવવામાં આવે છે ચુંબકીય ક્ષેત્ર ફોર પાય ટુ એમ ના છેદમાં આર ક્યુ એવી રીતે જો વિશુ રેખા હોય તો પીના ના છેદ માં આર છેદમાં આર ક્યુ હોય તો પી ક્રોસ E આવશે મિત્રો ઓકે તો આ રીતની સરખામણી છે મિત્રો એ તમે કરી શકો છો ક્લિયર તો ઉદાહરણ કયા કયા છે મિત્રો આને રિલેટેડ ઉદાહરણ નંબર એક બે ત્રણ

ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો ને સાત આઠ મિત્રો સોરી સાત સુધી આ એક્ઝામ્પલ છે મિત્રો એમની તૈયારી કરજો માત્ર ને માત્ર આ ટોપિક રિલેટેડ છે ઓકે ક્લિયર થાય છે ઓકે સર ફરી એકવાર મિત્રો કોરોના મહામારીમાં તમારો જેટલો પણ સમય છે મિત્રો રીડિંગ પાર્સલ તમે વાપરશો એટલો ફાયદો થશે ઓકે તો આ રીતે બેસ્ટ પ્રિપેરેશન કરો અને બેસ્ટ માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરવાના છે મિત્રો ઓકે ફરી ખાસ જે લોકો જી નીટની પ્રિપેરેશન કરે છે મિત્રો તે લોકો થિયરી પ્લસ ની પ્રેક્ટિસ કરે જેટલા એમસીક્યુની પ્રેક્ટિસ મિત્રો એટલી તૈયારી બેસ્ટ કોઈ પણ ટોપિક ન સમજાય કોઈ પણ એમસીક્યુ ના સમજાય તો એની ટાઈમ મેસેજ કરવા અથવા તો કોલ કરી શકશો ઓકે મિત્રો થેન્ક યુ